રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદીમાં રહેલી ભૂલો સુધારવા અને નવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા અમદાવાદ શહેરમાં મતદાતા સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાયેલું આ કેન્દ્ર દરરોજ ઓફિસ કલાકો દરમિયાન ખુલ્લું રહે છે, જેમાં રોજના સરેરાશ 400 થી 500 અરજદારો મતદાર યાદીને લગતી ફરિયાદો લઈને આવે છે અને આ કેન્દ્ર પર તત્કાલ તેનું નિવારણ કરવામાં આવે છે. આ કેન્દ્રની સફળતાના પગલે હવે ગુજરાતભરમાં મતદાતા સેવા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સિટીમાં મતદાર સુવિધા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. લગભગ 6 મહિના પહેલાં આ કામગીરી આરંભ કરવામાં આવી હતી અને એમાં ખૂબ સારો નાગરિકો દ્વારા પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને અગાઉ નાગરિકો દ્વારા એવી ફરિયાદ થતી હતી કે કોઈ પણ અરજી કરવા માટે ક્યાં જવું, તો એના માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા કરવામાં આવી, જે દરરોજ કચેરીના કાર્ય સમય દરમિયાન ચાલુ હોય છે. અને અમદાવાદ શહેરમાં જે આ મતદાર સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું એમાં લગભગ દરરોજના 400 થી 500 નાગરિકો સરેરાશ મુલાકાત લેતા આવ્યા છે. મતદાતા સેવા કેન્દ્રના પગલે અમદાવાદની મતદાર યાદીની ગુણવત્તા સુધરી છે. આજે અમદાવાદમાં 99.55% મતદારો પાસે તેમના ઇલેક્શન કાર્ડ છે. હવે આવા મતદાતા સેવા કેન્દ્ર ગુજરાતના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે મળીને કુલ 251 મતદાતા સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો આગામી 5 જૂનથી અમદાવાદ જિલ્લાના તાલુકા મથકે મતદાતા સેવા કેન્દ્ર શરૂ કરાશે. તાલુકા મથકો ઉપર 5 જૂનથી આ વોટર ફેસિલિટેશન સેન્ટર્સ કાર્યરત થઈ જશે. સિટીનું કલેક્ટર કચેરીમાં આવેલું જે મતદાતા સહાયતા કેન્દ્ર છે એ અગાઉ જે પ્રમાણે શરૂઆત થયેલી છે એ પ્રમાણે રાબેતા મુજબ ચાલુ રહેશે. મતદાતા સેવા કેન્દ્રની કામગીરીના લીધે અમદાવાદની મતદાર યાદીની ગુણવત્તા 99% પહોંચી છે. હવે જ્યારે ગુજરાતભરમાં આ પ્રકારના કેન્દ્રો શરૂ થવાના છે ત્યારે સમગ્ર ગુજરાતની મતદાર યાદીમાં પણ ગુણવત્તા સુધરશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.